પશ્ચિમ વિસ્તારના અનેક માર્ગો બિસ્માર બનતા ત્રાહિમામ પોકારી ઉઠેલ પ્રજાએ નગરપાલિકા ખાતે પહોંચી હલ્લા મચાવ્યો હતો. ભુજમાં ચોમાસાના સમય દરમિયાન વિવિધ માર્ગો બિસ્માર બન્યા હતા, જેના કારણે લોકોએ હાલાકી વેઠી છે. ત્યારે ભરૂચના 5 બત્તી થી મહમદપુરા, મહમદપુરા થી જંબુસર બાયપાસ, મહમદપુરા થી બંબાખાના સહિત પશ્ચિમ વિસ્તારના અનેક માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે સ્થાનિકો આજરોજ રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને હલ્લા મચાવ્યો હતો. સ્થાનિકો દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ સમયે સ્થાનિક આગેવાનો અને કારોબારી અધ્યક્ષ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સ્થાનિકો દ્વારા વહેલી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના પશ્ચિમ વિસ્તાર તમે જુઓ કે ઢલથી લઈને મમ્મદપુરા, મમ્મદપુરાથી બંબાખાના, મમ્મદપુરાથી જંબુસા બાયપાસ ચોકીને હલ જુઓ. રોડ એટલા ખરાબ છે કે રૂમાલ બાંધીને ત્યાંથી આપણે પસાર થવું પડે. વારંવાર જ્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારના લોકો, અમે લોકો એ ગેટનો ટેક્સ ભરીએ છીએ. ભરૂચનો કોઈ વિસ્તાર ટેક્સ નથી, એટલો ભરૂચના પશ્ચિમ વિસ્તાર એ ગેટનો ટેક્સ ભરે છે. સુવિધાના નામે મીંડું અમને રોડથી વંચિત રાખવામાં આવે છે, સાફસફાઈથી વંચિત રાખવામાં આવે છે, લાઇટોથી વંચિત રાખવામાં આવે. જ્યારે પણ અમે નગરપાલિકા હલ્લાબોલ કરવા આવીએ એના 48 કલાકમાં કામ ચાલુ થઈ. અગાઉ પણ આવી જ રીતે જ્યારે હલ્લાબોલ થયો ત્યારે બ્લોક વાગ્યા. હવે અત્યારે પશ્ચિમ વિસ્તારના તમામ યુવાનો જ્યારે અહીંયા નગરપાલિકા આવ્યા ત્યારે સીઓ સાહેબ કે અમે રોડમાં મંજૂરીમાં મૂકત. ગઈકાલનું એક દુઃખદ નિવેદન હતું કે નગરપાલિકાના ચેરમેન એવા હેમેન્દ્રભાઈ પ્રજાપતિ એક વિડીયો વાયરલ કર્યું. એ એમની જવાબદારી છે કે નગરપાલિકા બેસે, પરંતુ એમને કહ્યું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે લોકો ટોળા લઈને આવ્યા છે. તો હેમેન્દ્રભાઈ તમને આ વિડીયોના માધ્યમથી પહેલા તો કહે જ કે સસ્તી અમારે છે ને તમારી પ્રસિદ્ધિની જરૂર નથી. આ વિસ્તારના લોકોને અમે લોકો એ ગેટનો ટેક્સ ભરીને તેની સામે અમે વળતર માગીએ છીએ. તમે એમ કહ્યું કે સસ્તી આ રોડ મંજૂર થઈ ગયો છે. તમે ગઈકાલે પણ પાછા જૂઠું, અત્યારે હજુ સીઓ સાહેબે અમને બતાવ્યું કે અમે મંજૂરીમાં મોકલ્યું છે. એટલે જ્યારે પશ્ચિમ વિસ્તારના લોકો અહીંયા આવે અને વિરોધ કરે ત્યારે જ પશ્ચિમ વિસ્તારનું કામ કરવાનું. ભરૂચ નગરપાલિકાએ સીઓ સાહેબે અમને 2 દિવસનું કમિટમેન્ટ આપ્યું છે કે 3 દિવસમાં આ ખાવાનું લેવલિંગ થશે અને ત્યારબાદ સરકારમાંથી મંજૂરી આવશે ત્યારે અમે આ રોડનું લેવલ, આ નવો રોડ બનાવીશું. તો આ અંગે નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે શહેરના 5 બત્તીથી મહમદપુરાને જોડતા માર્ગના સમારકામની કામગીરી માટે અગાઉ પણ અનેકવાર રજૂઆત મળતા તંત્રમાં દરખાસ્ત કરવામાં આવી હતી, જે મંજૂર થઈ ગઈ છે. ત્યારે વારંવાર આ રીતે વિરોધ પ્રદર્શન કરી કેટલાક લોકો રાજકીય રોટલો શેકવાના પ્રયાસ કરી રહ્યા છે. 5 બત્તીથી મહમદપુરના રોડ માટે એક ડેલિગેશન આવ્યું હતું, ચીફ ઓફ એસીસીને આ માટે રજૂઆત કરી હતી. આ માટે હું સંપૂર્ણ અને માહિતી આપી દઉં ડિટેલ વાઇઝ કે આ રજૂઆત અગાઉ દહેજથી આવવા જવાવાળા, સુરતથી આવવા જવાવાળા એ માટે આ મુખ્ય રસ્તો એટલા માટે બની ગયો છે કે સવન ચોકડીવાળો બ્રિજ અત્યારે નવીનીકરણ થઈ રહ્યો છે. તેના માટે ટ્રાફિકની વ્યવસ્થા માટે ડાયવર્ઝન આ રોડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ માટે ઘણા પ્રજાજનોનો પ્રશ્ન હતો. એ પ્રજાજનોનો પ્રશ્ન ધારાસભ્યશ્રી પાસે, નગરપાલિકા પાસે પણ આવ્યા હતા. વરસાદની ચાલુ સિઝનમાં જે જગ્યાએ પ્રશ્ન હતો તે જગ્યાએ તાત્કાલિક આપણે બ્લોક નાખ્યા. બાકીના રસ્તા માટે આપણે 2 ઓગસ્ટના રોજ આપણે સરકારશ્રીને ભલામણ કરી હતી અને દરખાસ્ત મોકલી દેવામાં આવેલી છે. 3.25 કરોડના ખર્ચે એ રોડ નવીનીકરણ કરવા માટે ઓલરેડી આપણે મોકલી દીધું છે ને એ અંતિમ તબક્કામાં છે. આ વિગત અમે અગાઉ મીડિયાના મારફતે અને બોર્ડ સમક્ષ પણ આપણે જાહેર મીડિયાની સામે આપણે આ જાહેર કરેલું છે. તે છતાંય વારંવાર આવા ડેલિગેશનો આ રજૂઆત લઈને આવે છે. મારી એમને ખાલી એટલી વિનંતી છે કે પ્રજાના કામમાં સહભાગી બનો. વારંવાર આ રાજકીય ક્રેડિટ લેવા માટેનો વિષય બની ગયો છે, એના કરતાં પ્રજાના સહભાગી બનો અને કામમાં મદદરૂપ લો એ માટે અમારી વિનંતી છે.